नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी ने ध्यान में राखी अने धोरण 12 कॉमर्स में जे विद्यार्थी आवी रहेला छे तेमनो भणतर न बगड़े ते हेतु थी तक्षशिला विद्यालय बायड तरफ थी वीडियो लेक्चर नुं आयोजन करवामां आवी रहेलुं छे। तो विद्यार्थी मित्रों, आ वीडियो लेक्चर ना माध्यम थी धोरण 12 कॉमर्स ना विद्यार्थी ने मददरूप थाय तेवा हेतुसर हूँ आपने आ वीडियो समर्पित करी रही छूँ। तो धोरण 12 कॉमर्स प्रथम चेप्टर एकाउंट नो भागीदारी विषय प्रवेश। हवे विद्यार्थी मित्रों, आ भागीदारी विषय प्रवेश, हवे आ भागीदारी ए शू छे पहला ए समझवू जरूरी छे। तो भागीदारी ए शू छे तो ए समझवा माटे आपणे थोड़ा फ्लैशबैक में जईशु। हवे धोरण 11 नी अंदर आपणे शू भणी गया तो के वैयक्तिक मालिकीना हिसाबो। वैयक्तिक मालिकी एटले शू, तेनुं बीजुं नाम छे एकांकी पेढी। हवे आ एकांकी पेढी एटले शू? तो एकांकी पेढी एटले धंधानो मालिक पोते एक ज होय अने ते पोते धंधानो संचालक पण होय तेवा हिसाबो आपणे धोरण 11 मां भणी गया। हवे धोरण 12 नी अंदर आवे छे भागीदारी। धोरण 12 ना એકાઉન્ટ ને બે ભાગમાં વહેંચવામાં આવેલું છે। પ્રથમ ભાગમાં છે ભાગીદારીના બધા ચેપ્ટરો અને બીજા ભાગમાં હશે કંપનીના ચેપ્ટરો। હવે આ ભાગીદારી શું છે તે સમજવું જરૂરી છે। તો ધારો કે વૈયક્તિક માલિકીની પેઢી જે આપણે ભણી ગયા તેમાં થોડી મર્યાદાઓ આવી, એ મર્યાદાઓને ધ્યાનમાં રાખી ભાગીદારીનો જન્મ થયો। હવે આ ભાગીદારીનો જન્મ થયો તે પાછળના જવાબદાર કારણો પણ હોઈ શકે। તો મિત્રો, એવા કયા કારણો હોઈ શકે જેથી ભાગીદારીનો જન્મ થયો? તો ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિ છે કે જેની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે, નાણાં છે, પરંતુ તેની પાસે પૂરતા પ્રમાણ ધંધાની આવડત નથી, ધંધાની કુશળતા નથી। હવે કોઈ એવી પણ વ્યક્તિ છે કે જેની પાસે ધંધાની કુશળતા છે, સારી એવી આવડત છે, પરંતુ તેની પાસે ધંધો કરવા માટે પૂરતા પ્રમાણમાં પૈસા નથી, અથવા તો ધંધો મોટા પાયા પર કરવાનો હોય, વધુ જોખમો ઉઠાવવાના હોય, કુશળતાની વધારે જરૂર પડતી હોય, વધુ મૂડીની જરૂર પડતી હોય, વધુ પડતા માણસોની જરૂર પડતી હોય, મોટા પ્રમાણમાં સંચાલન શક્તિની જરૂર પડતી હોય, તો મિત્રો આવા સંજોગોમાં ભાગીદારીનો જન્મ થયો। હવે ભાગીદારીનો જન્મ થયો તો આપણને એ પણ ખબર હોવી જોઈએ ભાગીદારીનો કાયદો ક્યારે અમલમાં આવ્યો। તો મિત્રો, ભાગીદારી કાયદો અમલમાં આવ્યો 1932। હવે ધંધાકીય સાહસ, આ જે ધંધાકીય સાહસ છે એને ચાર ભાગમાં વહેંચવામાં આવેલું છે। પ્રથમ ભાગ આપણે ધોરણ 11માં ભણી ગયા વૈયક્તિક માલિકીની પેઢી, તેમાં માલિક પણ પોતે હોય અને સંચાલક પણ તે વ્યક્તિ એકલો પોતે હોય। હવે આવી ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી જે 1932માં સ્થાપવામાં આવી, ભાગીદારી પેઢીમાં માલિકો કોણ હશે? તો ભાગીદારો, અને તેના સંચાલકો કોણ હશે? તો એ પણ ભાગીદારો। પછી ત્રીજો ભાગ એનો પડે છે કંપની। કંપની કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો 1956માં, અને નવો કંપની ધારો અમલમાં આવ્યો 2013માં। એના પછી હવે કંપનીમાં માલિકો કોણ હશે? તો કે શેર હોલ્ડરો, અને કંપનીના સંચાલકો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય। સહકારી મંડળી ચોથો પ્રકાર છે। સહકારી મંડળી એટલે નહીં નફો નહીં નુકસાનના હેતુથી જે મંડળીની સ્થાપના કરવામાં આવે છે તેને સહકારી મંડળી કહેવામાં આવે છે। હવે મિત્રો, ભાગીદારી એટલે શું? તો કોઈ એકલો વ્યક્તિ પોતાની સાથે ભાગીદારી કરી શકે? તો કે ના। તો ભાગીદારી કરવા માટે ઓછામાં ઓછા કેટલા માથાની જરૂર પડે? તો કે બે માથાની, એટલે ઓછામાં ઓછા બે, તેથી વધુ હોય તો ચાલી શકે, પરંતુ ઓછામાં ઓછા બે વ્યક્તિઓ ભેગા મળી ધંધો જે સ્થાપના કરે તેને ભાગીદારી કહેવામાં આવે છે। હવે આ ભાગીદારી એની વ્યાખ્યા 1932ના હેઠળ પણ આપવામાં આવેલી હશે। તો મિત્રો, એ વ્યાખ્યા આપણે જોઈએ 1932ના ભાગીદારી ભારતીય ભાગીદારી કાયદાની કલમ 4 હેઠળ આ વ્યાખ્યા આપવામાં આવેલી છે। આ વ્યાખ્યા સરળતાથી સમજી શકાય તે હેતુથી મેં એને 3 ભાગમાં ડિવાઈડ કરેલી છે। તો આપણે સમજીએ મિત્રો, બહુ સારી રીતે વ્યાખ્યા સમજીશું તો આવડી જશે। 1932ના ભારતીય ભાગીદારી કાયદાની કલમ 4 હેઠળ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે। હવે અહીંયા જો એવી વ્યક્તિઓ, હવે એવી વ્યક્તિઓ એટલે કેવી વ્યક્તિઓ? તો નીચેના ભાગમાં આપેલું છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા। હવે બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા એટલે શું? તો એક ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે અ બ અને ક એક પેઢીના ભાગીદાર છે। હવે આ
એ લોકોએ ભેગા મળીને એક ભાગીદારી પેઢીની સ્થાપના કરી. હવે આ ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? અ પણ કરશે, બ પણ કરશે, ગ પણ કરશે. અથવા તો અ એટલો જ ભાગીદારી પેઢીનું સંચાલન કરશે, બ અને ક કરશે નહીં, પરંતુ બ અને ક બંનેને તે જે પણ સંચાલન કરે, જે પણ પેઢીમાં નિર્ણયો લે, તે બ અને ક ને માન્ય હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધારો કે અ બ ક બંને ભાગીદારો ભેગા મળી અને એક પેઢીની સ્થાપના કરી. હવે ભાગીદારી પેઢીમાં 50,000 રૂપિયાની જરૂર પડી, તો શું થશે? અ સંચાલન કરે છે, તો અ એના મિત્ર ડ પાસેથી 50,000 રૂપિયા ઉછીના લઈ આવશે, જે બ અને કને માન્ય હશે. તો અ જે ડ પાસેથી 50,000 રૂપિયા ઉછીના લઈ આવ્યો, એ પોતાના અંગત વપરાશ માટે લાવ્યો? ના, શેના માટે લાવ્યો? સમગ્ર પેઢી માટે લાવ્યો. સમગ્ર પેઢીને જરૂરિયાત હતી તેના માટે લાવ્યો, જે બ અને કઈ માન્ય રાખ્યા. હવે જ્યારે એક મહિનાની મુદત માટે અ લાવ્યો, તો એક મહિનાની મુદત પૂરી થઈ ગઈ. હવે ડ જ્યારે અ પાસે 50,000 રૂપિયાની ઉઘરાણી કરવા આવ્યો, તો અ અતા પત્તા લાપત્તા હતો, તો હવે શું? ડના પૈસાને પૂછ મારી દેવાનું? તો કે ના. તો શું કરવાનું? તો બ અને કની જવાબદારી બને છે ડના પૈસા આપવાની? કેમ એમની જવાબદારી બને છે? પૈસા તો અ લાવ્યો હતો, આ પણ પ્રશ્ન થાય. તો અ લાવ્યો તો પૈસા, પણ એ કોના માટે લાવ્યો હતો? સમગ્ર ભાગીદારી પેઢી માટે લાવ્યો હતો. ભાગીદારી પેઢીમાં જરૂર હતી એટલા માટે લાવ્યો હતો. તો અ જતો રહે તો બ અને ક બંને પૈસા ચૂકવવાની જવાબદારી બને છે. આમ બધા વતી અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. મિત્રો, અહીંયા જુઓ, નફો શબ્દ આપ્યો છે, નુકસાનનો ઉલ્લેખ કર્યો નથી. તો તમારે પણ વ્યાખ્યામાં નુકસાનનો ઉલ્લેખ કરવો નહીં. માત્ર વ્યાખ્યામાં નફાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો આપણે પણ નફાનો ઉલ્લેખ કરીશું, નુકસાનનો ઉલ્લેખ કરીશું નહીં. પણ એ એક અગત્યનો પોઈન્ટ છે કે દાખલાની અંદર જો નુકસાન આપ્યું હોય તો તે ભાગીદારો વચ્ચે વહેંચવાનું? યસ, નુકસાન કે નફો જે પણ દાખલામાં આપ્યું હોય એ ભાગીદારો વચ્ચે વહેંચવાનું. પરંતુ વ્યાખ્યાની અંદર માત્ર નફાનો ઉલ્લેખ કર્યો છે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ નફાનો ઉલ્લેખ કરીશું, નુકસાનનો ઉલ્લેખ કરીશું નહીં. ફરી એક વખત વ્યાખ્યા જોઈએ. 1932ના ભારતીય ભાગીદારી કાયદાની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. એવી એટલે કેવી? નીચેના પાઠમાં આપ્યું છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા. આપણે ઉદાહરણમાં જોયું, અ બ ક ત્રણેય પણ ધંધાનું સંચાલન કરે, અથવા તો બ અને ક વતી કોણ કરે? અ ધંધાનું સંચાલન કરે. એવા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થયા હોય, મિત્રો, તેને કહેવાય ભાગીદારી. ભાગીદારી. હવે વ્યક્તિગત રીતે જે લોકો ભાગીદારીમાં જોડાય તેને ભાગીદાર કહેવામાં આવે છે. વ્યાખ્યા અલગ છે. વ્યક્તિગત રીતે જે લોકો જોડાય તેને કહેવામાં આવશે ભાગીદાર. ભાગીદાર એટલે કે અ બ ક આ ભાગીદાર છે. અને સંયુક્ત રીતે ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. ત્રણ વ્યાખ્યા થઈ વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી, ભાગીદાર અને ભાગીદારી પેઢી. ભાગીદારીની વ્યાખ્યા આપણે જોઈ. હવે આ ભાગીદારીમાં જે લોકો વ્યક્તિગત રીતે જોડાય તેને ભાગીદાર કહેવામાં આવે છે. એટલે કે અહીં અ બ ક એ પેઢીના ભાગીદાર કહેવાય, અને તેઓ ભેગા મળી સંયુક્ત રીતે જે પેઢીની રચના કરે તેને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ વ્યાખ્યા જોઈ, ભાગીદારી, ભાગીદાર અને ભાગીદારી પેઢી. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ આપણા બધાના લક્ષણો હોય તેમ ભાગીદારીના પણ લક્ષણો હશે, તો આપણે ભાગીદારીના લક્ષણો જોઈએ. સૌ પ્રથમ કરાર. હવે ભાગીદારી એમને અસ્તિત્વમાં આવી જાય, બે, ધારો કે અ અને બ ભેગા મળીને ધંધો નક્કી કરવાનું વિચાર્યું, તો શું સીધો ધંધો કરી દેશે? તો કે ના. તો શું કરશે? એ લોકો ભેગા મળશે, ધંધાના નિયમો બનાવશે, પછી એ સમજૂતી કરશે, અને આવી સમજૂતી જ્યારે કાયદાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે એને કરાર કહેવામાં આવે છે. હવે સમજૂતી એટલે શું? તે પણ પ્રશ્ન થાય. સમજૂતી એટલે બે વ્યક્તિઓ વચ્ચે પરસ્પરની વાતચીત, એને સમજૂતી કહેવાય. હવે આવી સમજૂતી જ્યારે કાયદાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કરાર બને.
હવે આ કરાર કેવો હોય તો મિત્રો કરાર લેખિત પણ હોય અને મૌખિક પણ હોય લેખિત અને મૌખિક હવે પ્રશ્ન એ થાય કે ભાગીદારી કરાર લેખિત ચાલે કે મૌખિક ચાલે તો મિત્રો ભાગીદારી કરાર લેખિત પણ ચાલે અને મૌખિક પણ ચાલે પરંતુ વધુ સારો કયો વધુ ઈચ્છનીય કયો તો કે લેખિત કરાર કેમ એવું લેખિત કરાર તો વધુ ઈચ્છનીય છે વધુ હિતાવહ છે લેખિત કરાર કેમ કારણ કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ થતા હોય કોઈ ઝઘડા થતા હોય તો તેનું નિરાકરણ સરળતાથી લાવી શકાય તેના માટે લેખિત કરાર વધુ ઈચ્છનીય છે કોર્ટમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તો કોર્ટમાં પુરાવા તરીકે લેખિત કરાર રજૂ કરી શકાય મૌખિક કરાર રજૂ કરી શકાતો નથી એ વેલિડ ગણાતો નથી માટે કરાર ભાગીદારી હંમેશા કરારથી અસ્તિત્વમાં આવે છે અને કરાર બે પ્રકારના હોય લેખિત અને મૌખિક બંને કરાર ચાલી શકે પરંતુ વધુ હિતાવહ છે લેખિત કરાર શા માટે કારણ કે ભાગીદારો વચ્ચે જે મતભેદ થાય ઝઘડાઓ થાય તેનું સરળતાથી નિરાકરણ આવી શકે તે માટે લેખિત કરાર વધુ ઈચ્છનીય છે હવે મિત્રો બીજો પોઈન્ટ છે નફાનો હેતુ હવે કોઈ એવી વ્યક્તિ હશે કે જે એમ કે ચલો આજે આપણે પુષ્કળ પ્રમાણમાં ખોટ કરીએ એના માટે ધંધો કરીશું તો ના કેમ એવું તો કોઈ પણ એવી વ્યક્તિ ના હોય જે ખોટ કરવાના ઉદ્દેશથી ધંધો કરતી હોય તો વિદ્યાર્થી મિત્રો ભાગીદારીનો પણ એ જ ઉદ્દેશ છે ભાગીદારી પેઢીનો મહત્વનો મુખ્ય ઉદ્દેશ છે નફાનો નફાના ઉદ્દેશથી જ ભાગીદારી પેઢીની સ્થાપના થાય છે એના પછીનો પોઈન્ટ છે કાયદેસરનો ધંધો હવે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકાય નહીં કાયદેસરની પ્રવૃત્તિ થતી હોય ત્યાં જ ભાગીદારી પેઢીની સ્થાપના થાય ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતમાં દારૂબંધી છે તો શું ગુજરાતમાં દારૂ પી શકાય ના વેચી શકાય ના બનાવી શકાય તો કે ના કેમ ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાતમાં દારૂનું વેચાણ કરવું ગેરકાયદેસર છે તો ગુજરાતમાં દારૂનું કોઈ પણ પ્રકારનું વેચાણ કરી શકાતું નથી તો એવી પ્રવૃત્તિ માટે કોઈ પણ પ્રકારની ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકાય નહીં ભાગીદારી પેઢી હંમેશા કાયદેસરની પ્રવૃત્તિ માટે સ્થાપવામાં આવે છે ગેરકાયદેસરની પ્રવૃત્તિ માટે નહીં એના પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો પ્રતિનિધિ પ્રતિનિધિને ઇંગ્લિશમાં કહેવાય છે એજન્ટ એજન્ટ હવે આ એજન્ટ શું છે પ્રતિનિધિ શું છે આપણે એક ઉદાહરણ જોઈએ અ બ અને ક પેઢીના ભાગીદારો હતા હવે એમાંથી અ પેઢીનું સંચાલન કરતો હતો જે બ અને કને માન્ય હતું તો અ તેના મિત્ર ડ પાસેથી 50,000 રૂપિયા ઉછીના લઈ આવ્યો હતો જે બ અને કને માન્ય હતા પછી જ્યારે ડ પૈસા લેવા આવ્યો તો અ શું થઈ ગયો હતો અતા પતા લાપતા થઈ ગયો હતો તો પૈસા કોને ચૂકવવા પડ્યા હતા બ ને અને કને તો એ પરથી કહી શકાય કે એક ભાગીદાર બીજા ભાગીદારનું પ્રતિનિધિ કહેવામાં આવે છે એના પછીનો પોઈન્ટ છે સભ્ય સંખ્યા ખૂબ જ અગત્યનો પોઈન્ટ એક્ઝામમાં એમસીક્યુમાં વારંવાર પૂછાતો પોઈન્ટ છે સભ્ય સંખ્યા હવે સભ્ય સંખ્યા કેટલી રાખવી જોઈએ તો આપણે આગળ પ્રસ્તાવનામાં જોયું ઓછામાં ઓછા ભાગીદારી માટે કેટલા વ્યક્તિની જરૂર પડે તો કે બે વ્યક્તિની તો વધુમાં વધુ વધુમાં વધુ હાલના કાયદા પ્રમાણે મિનિમમ સભ્ય સંખ્યા એની હશે 2ની અને મેક્સિમમ સંખ્યા હશે એની 50ની હવે ઓછામાં ઓછી 2ની સંખ્યા આપણને ખબર છે સભ્ય સંખ્યા પરંતુ વધુમાં વધુ હાલના કાયદા પ્રમાણે 50ની રાખવામાં આવે છે આમ સભ્ય સંખ્યા ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ 100ની હતી પરંતુ કંપનીના 2014ના નિયમ 10 પ્રમાણે ભાગીદારીની સભ્ય સંખ્યા 50ની કરવામાં આવી છે તો યાદ રાખવા જેવી બાબત છે એમસીક્યુમાં વારંવાર પૂછાય છે કે મિનિમમ સભ્ય સંખ્યા હશે ભાગીદારી પેઢીમાં 2ની અને મેક્સિમમ હશે 50ની એના પછી છે અમર્યાદિત જવાબદારી હવે આ પોઈન્ટ સમજતા પહેલા અમર્યાદિત જવાબદારી એટલે શું તે પણ સમજવું જરૂરી છે તો અમર્યાદિત જવાબદારી એટલે કેવી જવાબદારી ફોર એક્ઝામ્પલ અ અને બ અને ક ત્રણે પેઢીના ભાગીદાર હતા હવે આ લોકો ભાગીદારી પેઢીની સ્થાપના કરી તો નફો થતો હોય તો કોઈ વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે પરંતુ આ લોકોના ધંધામાં ખોટ ગઈ હવે આ લોકોના ધંધાની મિલકત હતી 5 લાખ રૂપિયા એની મિલકત હતી 5 લાખ રૂપિયા હવે અને એના દેવા કેટલા થઈ ગયા દેવા એટલે કે જવાબદારી 6 લાખ રૂપિયા
મિલકતો હતી એની 5 લાખ અને એના દેવા એટલે કે જવાબદારી થઈ ગઈ 6 લાખ રૂપિયા. હવે અ બ ક તેની જવાબદારી ચૂકવવા માટે ભાગીદારી પેઢીની જમીન મકાન મિલકત યંત્ર ફર્નિચર બધું વેચી દીધું અને તેની જવાબદારી ચૂકવી. પરંતુ તેની મિલકતો કેટલી હતી? તો 5 લાખ રૂપિયા. અને દેવા કેટલા થઈ ગયા? 6 લાખ રૂપિયા. હજી 1 લાખ રૂપિયા ચૂકવવાના રહ્યા. યસ, તો હવે જે આ 1 લાખ રૂપિયા ચૂકવવાના રહ્યા એ તો ચૂકવવા જ પડે. તો કેવી રીતે ચૂકવશે મિત્રો? તો ભાગીદાર અ બ અને ક પોતાની અંગત જમીન મકાન મિલકતો બધું વેચીને પણ ભાગીદારી પેઢીના દેવા ચૂકવવા પડે. તો આને કહેવાય છે અમર્યાદિત જવાબદારી. એના પછીનો પોઈન્ટ છે માલિકો અને સંચાલકો. હવે માલિકો અને સંચાલકો ભાગીદારી પેઢી ભણ્યા છીએ. ભાગીદારી પેઢીની અંદર માલિકો કોણ હોય? તો કે ભાગીદારો. અને સંચાલન પણ કોણ કરતું હોય? તો ભાગીદારો જ કરતા હોય. તો ભાગીદારી પેઢીમાં માલિકો અને સંચાલકો બંને ભાગીદારો હોય છે. મિત્રો, આ હતા ભાગીદારીના લક્ષણો અને આ હતી એની વ્યાખ્યા. હવે આપણે આગળ જોઈશું ભાગીદારી કરારનામું. હવે આપણે ધોરણ 11માં જે વૈયક્તિક માલિકીની પેઢી ભણી ગયા તેમાં ભાગીદાર કેટલા હતા? તો એક જ ભાગીદાર હતો. તે પોતે ધંધાનો સંચાલક પણ હતો ને તે માલિક હતો. હવે ધોરણ 12માં આપણે જે ભાગીદારી ભણીએ છીએ એ ભાગીદારીમાં ધંધાના માલિક કોણ હશે? તો ભાગીદારો. ધારો કે અ અને બ બે ભાગીદારો છે. તો આ બંને ભાગીદારો ભેગા મળી અને ધંધાની સ્થાપના કરે છે, ભાગીદારી પેઢી ખોલે છે. હવે બે વ્યક્તિઓ ભેગા મળીને ભાગીદારી પેઢીની સ્થાપના કરે, નવા નવા ભેગા થઈ અને ભાગીદારી પેઢીની સ્થાપના કરતા હોય તો શું સીધી એમને જ ભાગીદારી પેઢીની સ્થાપના કરી દે? તો કે ના. તો શું કરે? તો બંને ભેગા મળે, ભાગીદારીના અમુક નિયમો બનાવે. કઈ કેવા નિયમો બનાવતા હોય, અમુક જોગવાઈઓ કરતા હોય, નિર્ણયો લેતા હોય, તો એ બધું મૌખિક રીતે પણ કરી શકે, ચાલી શકે. પરંતુ તે ક્યાંય વેલિડ ગણાતું નથી. તો મિત્રો શું કરશે? એ લોકો લેખિતમાં રાખશે. હવે લેખિતમાં કેમ રાખશે? કારણ કે લેખિતમાં એટલા માટે રાખશે કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે જે ઝઘડા થતા હોય, જે મતભેદો થતા હોય, તેનું સરળતાથી નિરાકરણ આવી શકાય. કહેવત છે, લખેલું વંચાય. તો કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ ભાગીદારો વચ્ચે થાય તો એ એક લેખિત પુરાવા તરીકે કામ લાગે. તો ભાગીદારો ભેગા મળી અને સીધો ધંધો સ્ટાર્ટ કરતા નથી. તેઓ કંઈક કેટલા એવા નિયમો બનાવે છે, એવી જોગવાઈઓ કરે છે. તો તેને કહેવાય અને આ ભાગીદારો જે બનાવતા હોય માટે તેને કહેવાય ભાગીદારી કરારનામું. હવે આ ભાગીદારી કરારનામું ભાગીદારો જે નિયમો બનાવે છે એવા ઘણા બધા નિયમો હોઈ શકે અને ભાગીદારીની જોગવાઈઓ પણ ઘણી બધી હોઈ શકે મિત્રો. પણ આજે આપણે એવા નિયમો, એવી જોગવાઈઓ વિશે ચર્ચા કરીશું કે જે સર્વસામાન્ય પેઢી રાખતી હોય છે. તો એવી વિગતો, એવા નિયમો, એટલે નિયમો એટલે એવું હોય કે એક પ્રકારના નિયમો એક પ્રકારના કાગળમાં લખેલા હોય. હવે આ જે નિયમો છે એ કરારનામું કહેવામાં આવે છે. આ નિયમો એક કાગળમાં લખેલા હોય, જે કાયદાનું સ્વરૂપ છે, કાયદાની દ્રષ્ટિએ વેલિડ હોય, એને ભાગીદારી કરારનામું કહેવામાં આવે છે. હવે આ કરારનામું આપણે અગાઉ જોઈ ગયા, લેખિત પણ હોય, મૌખિક પણ હોય. પરંતુ વધુ ઈચ્છનીય કયું હશે? તો કે લેખિત. મૌખિક બધી જગ્યાએ વેલિડ ગણાતું નથી, પણ એ મૌખિક ચાલી શકે. મિત્રો, એક્ઝામમાં વારંવાર પૂછાય છે મૌખિક કરાર ચાલી શકે? તો યસ, ડેફિનેટલી મૌખિક કરાર ચાલી શકે, પરંતુ તે હિતાવહ નથી. હવે આમાં સમાવિષ્ટ વિગતોની આજે આપણે ચર્ચા કરીશું. તો આ ભાગીદારી પેઢી કરારનામામાં જેટલી વિગતો હોય તે વિગતો કેવી હોય? તો ભાગીદારો કેવી રીતે ધંધો કરશે, તેની તે કેટલા પ્રમાણમાં મૂડી લાવશે, કેવું સંચાલન કરશે, તેવા નિયમો દર્શાવેલા હોય છે. માટે ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ કહેવામાં આવે છે. એમસીક્યુમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે ભાગીદારી કરારનામું એ પેઢી માટે શું છે? તો મિત્રો, એ છે પેઢી માટે એક વહીવટી બંધારણ. શા માટે? કારણ કે તેમાં ભાગીદારોએ જે નિયમો પાડવાના હોય, જે જોગવાઈઓ હોય, કોણ કેટલી મૂડી લાવશે, કેવી રીતે સંચાલન કરશે, આ બધી વિગતો દર્શાવેલી હોય છે. તો ભાગીદારી કરારનામું એ પેઢીનું એક વહીવટી બંધારણ છે. હવે આ કરારનામામાં કઈ કઈ વિગતોનો સમાવિષ્ટ થાય છે તે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ ભાગીદારી, ધારો કે અહીંયા આગળ આપણે કેટલા ભાગીદારો લીધા? અ અને બ. તો સૌ પ્રથમ ભાગીદારો શું લાવશે? મૂડી. હવે બંને ભાગીદારો ભેગા મળીને ધંધાની સ્થાપના કરે તો અ કેટલી મૂડી લાવશે, બ કેટલી મૂડી લાવશે?
તે કરારનામામાં દર્શાવેલું હોય છે કે જેથી ભવિષ્યમાં જ્યારે ધંધો બંધ થાય તો કોણ કેટલી મૂડી લાવ્યું હતું, કોણ કેટલી મૂડી પાછી લઈ જશે, કોણ કેટલા પૈસા લઈ જશે તે નક્કી કરી શકાય. હવે મૂડી, મૂડી પછી આવે છે મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ એ શું છે? ફોર એક્ઝામ્પલ, ભાગીદારો અ અને વ પેઢીમાં મૂડી લાવ્યા. ધારો કે આપણે અહીં લખીશું આ પેઢી અને એ ભાગીદાર છે. હવે ભાગીદાર પેઢીમાં મૂડી લાવ્યો 10,000 રૂપિયાની. ભાગીદારે પેઢીમાં 10,000 રૂપિયાની મૂડી લાવ્યા તો હવે મૂડી પર વ્યાજ કોણ ચૂકવશે? મિત્રો, મૂડી પર વ્યાજ કોણ ચૂકવશે? તો કે પેઢી ચૂકવશે. કોણે ચૂકવશે? ભાગીદારને ચૂકવશે. તો એને કહેવાય મૂડી પર વ્યાજ. મૂડી લાવે છે ભાગીદાર પેઢીમાં, તો મૂડી પર વ્યાજ ચૂકવવાની જવાબદારી પેઢીની આવે છે, ભાગીદારને. તો પેઢી માટે મૂડી પર વ્યાજ શું કહેવાશે? ખર્ચ. અને ભાગીદાર માટે મૂડી પર વ્યાજ આવક. તો અહીંયા બે એમસીક્યુ સોલ્વ થયા. મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય અને મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક કહેવાય. હવે આવશે એના પછી ઉપાડ. હવે ધારો કે એ ભાગીદાર છે, તેને અંગત વપરાશ માટે પૈસાની જરૂર પડી, તો તે ઉપાડ ક્યાંથી કરશે? તો પેઢીમાંથી કરશે, તો તેને ઉપાડ કહેવાય. આવા ઉપાડની કોઈ જોગવાઈ આપેલી નથી કે કેટલો ઉપાડ કરવો, પરંતુ ભાગીદારો ભેગા મળીને જ્યારે ધંધાની સ્થાપના કરે ત્યારે એ લોકો નક્કી કરે છે કે અમુક લિમિટ સુધી ઉપાડ કરી શકાય, એનાથી વધુ કરી શકાય નહીં. તો તે નિયમો, તે જોગવાઈને આધીન ભાગીદારો ઉપાડ કરે છે. હવે આ ઉપાડ કોણ કરે છે? તો ભાગીદાર કરે છે. ક્યાંથી કરશે? પેઢીમાંથી. હવે એના પછી આવે છે ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ મૂડી પર વ્યાજના જેવું જ છે. અહીંયા આપણે જોઈએ ઉપાડ કોણે કર્યો? ભાગીદારે કર્યો. ક્યાંથી કર્યો? પેઢીમાંથી કર્યો. ઉપાડ ભાગીદાર કરે છે, પેઢીમાંથી કરે છે. તો હવે ઉપાડ પર વ્યાજ કોણ ચૂકવશે? તો ભાગીદાર ચૂકવશે. કોણે ચૂકવશે? પેઢીને ચૂકવશે. તો ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે શું થયું અને ભાગીદાર માટે શું થયું? તો મિત્રો, પેઢી માટે ઉપાડ પર વ્યાજ તેની આવક થઈ અને ભાગીદાર માટે તેનો ખર્ચ થયો. બીજા બે એમસીક્યુ સોલ્વ થયા. ઉપાડ પર વ્યાજ પેઢી માટે શું કહેવાય? આવક. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? તો કે તેનો ખર્ચ કહેવાય. ચાર એમસીક્યુ સોલ્વ થયા. આટલામાંથી ઉપાડ પર વ્યાજ અને મૂડી પર વ્યાજ પેઢી માટે શું છે અને ભાગીદાર માટે શું છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં. પેઢી માટે મૂડી પર વ્યાજ પેઢી માટે તેનો ખર્ચ છે અને ભાગીદાર માટે તેની આવક છે. જ્યારે ઉપાડ પર વ્યાજ પેઢી માટે તેની આવક છે, જ્યારે ભાગીદાર માટે તેનો ખર્ચ છે. હવે બીજી અગત્યનો પોઈન્ટ છે, અગત્યની વિગતો છે લોનનું વ્યાજ. અગત્યની જોગવાઈ છે કરારનામાની. મિત્રો, લોનનું વ્યાજ. હવે જેમ મૂડીનું વ્યાજ જોયું, ઉપાડનું વ્યાજ જોયું, એવી રીતે લોનનું વ્યાજ. હવે અહીંયા એ પ્રશ્ન થશે લોનનું વ્યાજ, પણ લોન તો અહીંયા બે પ્રકારની આપવામાં આવશે. લોન બે પ્રકારની એટલે કેવી રીતે? અહીં જોઈએ આપણે. સૌ પ્રથમ પેઢી ભાગીદારને જે લોન આપે તે, એટલે કે ભાગીદારને પૈસાની જરૂર હતી, તેને પેઢી પાસેથી લોન લીધી. તો હવે લોનનું વ્યાજ અહીં કોણ ચૂકવે છે? તો ભાગીદાર ચૂકવે છે. કોને ચૂકવે છે? પેઢીને. આને કહેવાય લોન પર વ્યાજ. અને બીજી લોન છે પેઢીને જરૂર હતી પૈસાની, તો તે ભાગીદાર પાસેથી લોન લે છે. અહીં એ નામનો ભાગીદાર, તેની પાસેથી પેઢીએ લોન લીધી. તો હવે લોનનું વ્યાજ કોણ ચૂકવે છે? પેઢી ચૂકવે છે. કોને ચૂકવે છે? ભાગીદારને ચૂકવે છે. તો મિત્રો દેખો, અહીં બે પ્રકારની લોન થઈ ગઈ. એક તો પેઢી ભાગીદારને લોન આપે છે એ, અને ભાગીદાર પેઢીને લોન આપે છે તે. બે પ્રકારની લોન થઈ ગઈ, બંને પર લોનનું વ્યાજ આવે છે. હવે પેઢી જ્યારે ભાગીદારને લોનનું વ્યાજ આપે, ત્યારે પેઢી માટે પેઢી જ્યારે ભાગીદારને લોન આપે છે, તો તે લોનનું વ્યાજ કોણ ચૂકવે છે? ભાગીદાર ચૂકવે છે. કોને ચૂકવે છે? પેઢીને ચૂકવે છે. તો પેઢી માટે તેની શું થઈ ગઈ? આવક. અને આ લોનનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ.
હવે અહીંયા ગાડી લોન કોણ લે છે? પેઢી લે છે. કોની પાસેથી? ભાગીદાર પાસેથી. તો હવે પેઢી ભાગીદારને લોનનું વ્યાજ ચૂકવશે. તો આ લોનનું વ્યાજ પેઢી માટે શું થઈ જાય? તેનું ખર્ચ. જ્યારે ભાગીદાર માટે તેની આવક. બે પ્રકારની લોન આવે છે, કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી. બે લોનનું વ્યાજ કોણ લોન લે છે, કોણ વ્યાજ ચૂકવે છે તે ધ્યાન રાખવું જરૂરી છે. હવે એના પછી અગત્યનો બીજી મહત્વની જોગવાઈ છે નફા નુકસાનનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનનું પ્રમાણ ટૂંકા દાખલા માટે પણ અગત્યનું છે. હવે તમે આ નફા નુકસાનનું પ્રમાણ સારી રીતે સમજી શકશો તો દાખલામાં પણ તમને સરળતા રહેશે સમજવામાં. નફા નુકસાનનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ, હવે આપણે ધોરણ 11માં જ્યારે વૈયક્તિક માલિકીની પેઢી ભણી ગયા તેમાં કોઈ ભાગીદારો વચ્ચે નફો વહેંચવાનો પ્રશ્ન આવતો હતો? તો કે ના. કેમ? કારણ કે પેઢીનો માલિક એક જ હતો અને તે પોતે ધંધાનો સંચાલક હતો. ત્યાં આગળ કોઈ નફો કે નુકસાન વહેંચવાનો કોઈ પ્રશ્ન આવતો ન હતો. હવે અહીંયા આપણે ધોરણ 12માં ભાગીદારી ભણી રહ્યા છીએ તો ભાગીદારો તો બે કરતાં વધુ હોય, તો તેમની વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું તે પ્રમાણે કહેવામાં આવે છે નફા નુકસાનનું પ્રમાણ, જે કરારનામામાં સમાયેલું હોય. હવે કરારનામામાં ધારો કે અ અને બ પેઢીના ભાગીદારો છે. આપણે ફોર એક્ઝામ્પલ અ અને બ પેઢીના ભાગીદારો છે. વર્ષના અંતે આ ભાગીદારી પેઢીનો નફો થયો 1000 રૂપિયા. નફો થયો 1000 રૂપિયા. હવે બંને ભાગીદારો ભેગા મળીને નક્કી કર્યું કે આપણે 3:2 પ્રમાણમાં નફો વહેંચીશું. તો આ નફા આ પ્રમાણને શું કહેવાય મિત્રો? તો આ પ્રમાણને કહેવાશે નફા નુકસાનનું પ્રમાણ. હવે આ 3:2 જે પ્રમાણ છે એ કરારનામામાં દર્શાવેલું હશે. હજી અહીંયા એક અગત્યનો પોઈન્ટ આવે છે. જો કરારનામામાં નફા નુકસાનનું પ્રમાણ ન દર્શાવેલું હોય તો સરખા હિસ્સે વેચવાનું. નફા નુકસાનનું પ્રમાણ ન દર્શાવ્યું હોય તો ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે નફો અથવા તો નુકસાન વેચાય. એટલે કે જો બે ભાગીદાર હોય તો 1:1 પ્રમાણમાં વેચવાનું અને 3 ભાગીદાર હોય તો 1:1 પ્રમાણમાં વેચવાનું. આ હતું નફા નુકસાનનું પ્રમાણ. એના પછીનો પોઈન્ટ છે બોનસ, પગાર, કમિશન અને મહેનતાણું. હવે ધારો કે પેઢીના ભાગીદારો છે અ બ અને ક. હવે અ બહુ સારું કામ કરે છે, ઓવરટાઈમ કરીને કામ કરે છે. બ અને ક એટલું બધું કામ કરતા નથી. તો અ એમ કે હું એક્સ્ટ્રા કામ કરું છું તો મને એક્સ્ટ્રા પગાર આપો, એક્સ્ટ્રા બોનસ આપો. તો શું પેઢી આપશે? નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે એવી કોઈ સ્પષ્ટતા નથી, એવું કોઈ કરારનામામાં દર્શાવેલું નથી. પરંતુ જો એક્સ્ટ્રા પગાર, બોનસ, કમિશન ભાગીદારને આપવું એવું કરારનામામાં દર્શાવેલું હોય તો આપવું પડે, તો પેઢીએ ભાગીદારને આપવું પડે. તો બોનસ, પગાર, કમિશન જો દર્શાવેલું હોય, જોગવાઈ હોય તો ચૂકવવું, બાકી ચૂકવવું નહીં. હવે આપણે આ જોયું મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, લોન પર વ્યાજ. પરંતુ કેટલા ટકા વ્યાજ આપવું એ તો આપણે કોઈ ચર્ચા કરી નહીં. કેટલા ટકા વ્યાજ આપવું એ પણ પોઈન્ટ આવશે. મૂડી પર વ્યાજ ગણવાનું કીધું, ગણી કાઢો કેટલા ટકા. આપણને ખબર નથી મૂડી ઉપાડ પર વ્યાજ, લોનનું વ્યાજ ચર્ચા કરી લીધી પણ કેટલા ટકા કરવાનું એ આપણે કીધું નહીં. તો મિત્રો, મૂડી પર વ્યાજ જો દાખલામાં કીધું હોય કે મૂડી પર વ્યાજ આટલા આટલા ટકા ચૂકવો, 8%, 10%, 12% જે પણ આપ્યું હોય એટલા ટકા ગણો તો ગણવાનું. જો ના કીધું હોય તો ગણવાનું નહીં. એવી જ રીતે ઉપાડ પર વ્યાજ કીધું હોય, ઉલ્લેખ કર્યો હોય કે આટલા ટકા કરો તો ગણવાનું, અન્યથા ગણવાનું નહીં. એવી રીતે લોનનું વ્યાજ. અહીં અગત્યનો પોઈન્ટ આવ્યો લોનનું વ્યાજ. હવે લોનનું વ્યાજ જો સ્પષ્ટતા કરી ના હોય કે કેટલા ટકા ચૂકવવું, કશું કીધું ના હોય ગણવું કે ના ગણવું, તો પણ નિયમ પ્રમાણે 6% લેખે વ્યાજ ગણવાનું. હવે 6% લેખે વ્યાજ ગણવાનું કહી દીધું, આપણને યાદ રહી ગયું, ચલો 6% ગણીશું. પણ હવે પોઈન્ટ એ આવશે, લોન તો બે પ્રકારની હતી. એક તો પેઢી ભાગીદારને ચૂકવે, ભાગીદાર પેઢીને ચૂકવે. લોન બે પ્રકારની હતી, હવે કયા પર 6% વ્યાજ ગણવું એ પણ પ્રશ્ન થશે. તો પેઢી જે લોન પર વ્યાજ ચૂકવે છે ભાગીદારને એના પર 6% ગણાય.
પેઢીએ જે લોન લીધી ભાગીદાર પાસેથી તેના પર પેઢીએ ભાગીદારને ચૂકવવાનું થતું વ્યાજ એ 6% ગણાય. આના પર 6% ગણાશે નહીં. જ્યારે ભાગીદાર લોન લે છે અને તે વ્યાજ પેઢીને ચૂકવે છે તેના પર ગણાશે નહીં. કયા પર ગણાશે? તો પેઢીએ જે વ્યાજ ચૂકવવાનું થાય છે તેના પર 6% ગણવું, કીધું હોય કે ના કીધું હોય. પરંતુ દાખલામાં તમને એમ કીધું હોય તો 8% લેખે લોન પર વ્યાજ ગણો તો 8% ગણવાનું, 10% કીધું હોય તો 10% ગણવાનું. પરંતુ કોઈ પણ ઉલ્લેખ ના હોય, કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો 6% લેખે વ્યાજ ચૂકવવું. પણ કઈ લોન પર? ભાગીદાર પાસેથી જે પેઢીએ લોન લીધી એના પર પેઢી જે વ્યાજ ભાગીદારને ચૂકવે છે તેના પર 6% ગણો. મિત્રો, આ હતી કરારનામામાં સમાવિષ્ટ વિગતો. સૌ પ્રથમ મૂડી, કોણ કેટલી મૂડી લાવશે તે દર્શાવેલું હશે. મૂડી પર વ્યાજ, ઉપાડ, ઉપાડ પર વ્યાજ, લોનનું વ્યાજ, નફા નુકસાનનું પ્રમાણ, બોનસ, પગાર, કમિશન અને મહેનતાણું, આ બધી કરારનામામાં સમાવિષ્ટ વિગતો હતી. તેના વિશે આપણે ચર્ચા કરી.